દાંતીવાડા તાલુકાના માળીવાસ ખાતે અગાઉ આવેલા કોરોના પોઝિટિવ કેસને લઈ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે 3 જેટલા પરિવારના કુટુંબોને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા અને તેના લીધે 15 જેટલા લોકો ઘર કે ઘરની બહાર જતા ન હોવાના લીધે રેશનિંગ દુકાનદારે 5 કિલોમીટર ખેતરમાં જઈ આ પરિવારોને ઘરે બેઠા વિનામૂલ્યે પુરવઠો પહોંચાડ્યો હતો જરૂરિયાતમંદોને ઘર સુધી પહોંચીને રેશનિંગનો પુરવઠો પહોંચાડનાર રેશનિંગના દુકાનદાર જગદીશભાઈ સાખલાએ જણાવ્યું હતું કે કોરોનાના પોઝિટિવ આવેલા પરિવારના સભ્યો સાથે કેટલાક લોકો ખરાબ વર્તન કરતા હોય છે જેના લીધે આજે પોતે જ આવા પરિવારોના ઘરે જઈ અનાજનો જથ્થો પહોંચાડી રહ્યા છે ત્યારે જિલ્લામાં અન્ય સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારોએ પણ જગદીશભાઈ સાંખલાથી પ્રેરાઈ કોરોના વાયરસની આ લડાઈમાં સાથ આપવો જોઈએ અમે 14 દિવસ સુધી ઘરને બહાર નહોતા નીકળ્યા બરાબર ક્વોરન્ટાઇન રાખેલા હતા તેમે અમને કંટ્રોલ પણ ઘેર આ સુધી મળી ગઈ છે મારું નામ ભાવેશભાઈ ઉત્તમજી મારે 15 દિવસ પહેલાં કોરોના રિપોર્ટ આવ્યો હતો એમાં કોઈ લક્ષણો નહોતા એમાં હું 15 દિવસ ક્વોરન્ટાઇન રહ્યો હતો એમાં શરદી માથું ખોસી એવું કોઈ વગેરે હતું નહોતું એમાં હું હાલમાં સુરતી છું મારું નામ જયંત સાંખલા દાંતીવાડા અમારા ગામમાં દાંતીવાડા તાલુકાનું માળીવાજી ગામ મારી રેસ્ટોરન્ટ દુકાનની અંડરમાં આવે છે એમાં 14 દિવસ પહેલા એક ભાઈને ત્યાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા એ ઘરના લગભગ 3 રેશન કાર્ડ ધારકોને 13 જેટલી સંખ્યાને ક્વોરન્ટાઇન કરેલ હતા અને એમને આજે સરકાર દ્વારા PMGKY યોજના અંતર્ગત એમને વિનામૂલ્ય જથ્થો હું એમના ઘર સુધી જઈ અને આપી આવ્યો છું બરાબર છે હું દરેક દુકાનદારને પણ એવી પ્રેરણા આપવા માંગુ છું કે આવું કોઈ ક્વોરન્ટાઇન થયેલું ઘર હોય તો એમના ઘર સુધી ડર્યા વગર એમને રેશનિંગ જથ્થો પહોંચાડવા વિનંતી